આમરેગ્ય ફૂલ થઈ ગયો. એ આ થોડોક ભાનમાં છે. હા બોલાય આવું. શું થયું? તમે કેટલા પોઈગું? પતી ગયો તમારો કાર્યક્રમ? મારે તને ક્યાં બેન પાસે ધક્કો મારે? એ આ બાજુ મોકલ બેન. એને મારે તો આવું ચોખે લે, મારી સિવાય કઈ ભાળતો નથી. વાત તો તારે જીભ છે, તું વાત કરી હેક નો કરી હેક? હા પણ બોલ લે, એમ કહું છું. કેટલા પગર તમારો કાર્યક્રમ? પણ તું થોડી કામ આખી તો ઊભી રે. પણ તારે એટલી વાત કરે, હું માર બેનારે લવારો કરશો. કે લવારે ને પૂછું ઈ કે પડી ગયું? મે કીધું કેટલા પગું એમ. એ અમે તને એમ કહીશી કે હવે અમારા મુજરા પૂરા થઈ ગયા, તો મહારાજાને કહે કે ગાનેવાલીઓના મુજરા પૂરા થઈ ગયા તો ઈનામ લઈને એના ઘરે જાય. તો તમારે કુકરા પૂરા થઈ ગયા, સરની બનાવી નાખો. કુકરા નહી, મુજરા પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા એટલે જતા અમારે પાછું બીજે જવાનું હોય ને, બીજા રાજમાં પાછા મુજરા અમારે કરવાના હોય. બીજે જાવ? હા, આખી ન જતા. અમારો ધંધો તો હશે મુજરાનો, બાપો જાણે રામ. આ ધંધો કરો? હા તો કાક ધંધો ફેરવા આવા હું ધંધા હૈદરાબાદ લે. અમારે આ તો પેઠી થી હાલ આવે છે. કા બેન મુજરા નું તો સોરી પડી ગયો. જાવ ઘર પર છો, ટાણા હમે જા. તમારો ડો 3 વાગે જા. બપોર વસારે કોક ની ડેલીએ કોક કર્યો ને બાપો મારી આદરી છે. એ ઈનામ આપી દો પછી વહી જાય. ઈનામ? હા ઉભે બાપો, તું પગાર લીધા કે ન વહી જો આસા બાપો. અરે બોલો પ્રધાનજી. બાપુ ઈનામ તમને જે મોજ આવે તે ઇનામ આપી દો. કઈ વાંધો નહી, ઇનામ આપે. બાપુ જેવું થયું ઇનામ ના પાડે છે, હું દઉં હવે. તમને પૂછવું નહીં મારે કઈ. અરે વરદાનજી, તમને કીધું કે રાજબા તમને જે ગમે તે ગાને વાલી ને ઇનામ આપો. બાપુ મને ગમ્યું ઈ જ મે એને દીધું, ઈ એને નો ગમ્યું. અર્ધો તો આમ નમ લગભગ ઉતારી ના છે. તારે શું જોઈ છે? અમારે ઇનામ જોતું છે. પણ ઇનામ માં શું જોઈ છે? કઈક મોઢા માંથી ફાઈલ. બાપુ એ કીધું. બાપુ કે આ એને સારું લાગે દો. શું જોઈ છે? માર તારી પાસે ઇનામ નથી જોતું. બાપુ ને એમ કેતો હોય કે ગાને વાલી હાથરાજ માં નો રહેતું હોય તો મારી પાસે છે. મારી પાસે જોતું નથી ને, હાથ ખડી ખડી અડારે ભૂલાઈ જાય છે. એટલે બાપુ પાસે થી જોઈ છે. બાપુ ને કે ગાને વાલી તમને તમારા પાસે ઇનામ માંગે છે અને જે આપશે ઈ પછી આઈ પછી. બાપુ એને મારા આય છે ન જોતું, એને તમારી પાસે થી ન જોઈ છે. અરે વરદાનજી, તો ગાને વાલી ને સોના નો હાર આપો. પણ તમારે હાથો આય છે ને ઇનામ જોઈ છે એમ કહે છે. અરે વરદાનજી, તો ગાને વાલી ને અહીંયા બોલાવો. વીએ બાપુ પાસે એ ઓ આર્યા તો થોડો કામ આખો રહી ગયા. આ બાપુ આ માખો પરે ને પણ એમ કહું છું. હવે હું એમ ને મે વીયો જાય આખો. અરે ગાને વાલી, તારે જે જોઈ તે તું માગી લે. તો મહારાજા આજ ગાને વાલી ઇનામ માગે છે, 100 વાર વિચાર કરીને ગાને વાલી ને ઇનામ આપજો. અરે ગાને વાલી, એમાં કોઈ વિચાર કરવાના નો હોય. વિચાર તો કરવા પડે કા? આમનામ બધું વયું ગયું વગર વિચાર. તો સાંભળો મહારાજા, ગાને વાલી ઇનામ માગે છે કે તમે હીરા મોતી માણેક ચંદા સોના ઘરેણાના અમને દાન કરો છો,
પણ ઈ દાન ની અમારે જરૂર નથી મહારાજા, એવા તો અમે મુજરા કરી કરીને તો અમે તો ભંડાર ભરી દીધા છે. હજી શું જોઈએ છે? બિયારણ લેવા આવી છો? ખડીક મૂંગો રે ને તો મહારાજા, હું મારી બેન ચંદ્રાવતી નો હાથ તમારા હાથ ની અંદર સોંપવા માંગુ છું મહારાજા. હોરે ને ગણે વાલી, હે વાત કદાપી નો બને, માટે તારે જે જોઈતે બીજું માંગી લે. અરે મહારાજા, ઇનામ માંગ્યું મેં તમને કીધું તે તમે 100 વાર વિચાર કરીને ઇનામ આપવાની તૈયારી કરી હતી, તો હવે પછી કેમ તમે ના પાડો છો? હોરે ને ગણે વાલી, હે વાત તો કદાપી નો બને, માટે તારે રાજભા જે જોઈતે તું માંગી લે. બાપુ ટાટા ફરો, આમ જુઓ તમારે એનો આશ ન જોતો તો હું પણ નો જોતો, પણ નો જોતો તો કીધું તમારે રાખવો તો રાખો ને, મને શું વાંધો? અરે ગણે વાલી, આ તો જોતો નથી ને કોઈ દેવો નથી. અરે ગણે વાલી, અત્યારે તમે રાતમાં જાઓ પછી હું તમને વાત કરીશ. મેં કીધું તું આપણે એને વૈવર બતાવ્યો તો કયું નો બચી ગયો હોય? બે ના પડે, નથી પડતા કઈ વાંધો, બે જાવ બાપુ. સારું હવે જો અમે ઘરે જઈએ છીએ અને જો સવારે છે ને કઈ આવું, એ તો વિનામ નો આપ્યો. કઈ સવારે કઈ આવું? સવારે હું નહી, તારા જીજાજી આવશે. પણ મેં ક્યાં તને કઈ કીધું? જીજાજી સીધા મોકલે અહીંયા, એટલે ઇનામ લેવા આવશે. હું ક્યાં મરી ગયો છું? જીજાજી આવશે, હું દઈ દે પણ ન્યા આવે. જા હો, હા તાર બનાવી આવીને લઈ જાય હવારે, પણ હું દઈ જાય ને બનાવીને હું કેમ ધકો તારે ખવરાવો હે? જા હવે ઘર ભેગી થાય છે અને સીધી ઘરે વહી જાય છે, તારી બા ગોતશે પછી. અરે પાટણપતિ વેરોસી, આજ મારા જન્મદિવસ ની ખુશીમાં આજ તને મજા આવી છે કે નથી આવી વિરલા? અરે સોનગઢના યુવરાજ સભાલા, આજ પાટણપતિ વેરોસી તારા રાજ્ય ની અંદર આવ્યો, ખૂબ મુંજરા માયણા ગાને વાલીને પણ માણી છે, માટે આજ તારા રાજ્ય ની અંદર આજ મને અને મારા પ્રધાન ને ખૂબ આનંદ આવી ગયો છે, કેમ પ્રધાનજી? અરે બરોબર છે વીરા, જો ખરેખર તને મોજ આવી હોય. અરે સોનગઢના યુવરાજ, આજ પાટણપતિ વેરોસી આજ તારા રાજ્યની અંદર બહુ ખુશ છે, માટે વીરા આજ તારે જે જોઈએ તે માગી લે સોનગઢના યુવરાજ છબાલા. અરે હા વીરા, અરે વીરા જો તું માગવાનું કહેતો હોય તો તારા જમણા હાથ નું વસન આપ વીરા. અરે સોનગઢના છબાલા, આપણે બને તો ભાઈ કહેવાય, ભાઈ ભાઈ માં વાત કરવાની હોય વીરા, વચન ન દેવાના હોય. અરે નહી વીરા, ક્યારેક વાત પણ એવી હોય કે વસન ની જરૂર પડે છે વીરા. અરે સોનગઢના છબાલા, આજ પાટણપતિ વેરોસી તને જમણા હાથના વચન તો આપી રહ્યો છે, પણ જોજે વીરા માગવા જેવું હોય તે માગજે વીરા, 100 વાર વિચાર કરીને માગજે, કદાચ પાટણપતિ વેરોસી નું મસ્તક દેવું પડે તો પણ સોનગઢના યુવરાજ ના શરણો માં છે, પણ જોજે વીરા આજ માગવા જેવું હોય તે માગજે. લે ભાઈ, આજ મારા જમણા હાથ નું તને વચન છે વીરા. અરે હા વીરા, જો વચન માગું તો તારી દીકરી નો હાથ આજ મારા દીકરા સાથે આપી દે. ઓય સોનગઢના યુવરાજ સભાલા, કેસર કસુંબાના ભાન માં તું શું બોલી રહ્યો છે તેનું તને ભાન તો છે ને સભાલા? અરે રે પાટણપતિ વેરોસી, કસુંબાના નિશામાં નથી બોલતો વીરા, હું સામે સાલી તને કહું છું વીરા. અરે સોનગઢના છબાલા, આપણે બંને ભાઈ કહેવાય, માટે ભાઈ ભાઈ તે વેવાય નહીં થતા હોય વીરા, માટે હજી કહું છું વચન ની અંદર જે કઈ બીજું માગવું હોય તે માગી લે, પાટણપતિ વેરોસી દેવા માટે તૈયાર છે. અરે ને વીરા, વસન તે આપ્યું છે તો વીરલા વસન પાડો. અરે નહીં સોનગઢના યુવરાજ, આજ હું મારી દીકરી સોનલ ને બીજે વડાવી ચૂકો છું, માટે હજી તને સમજાવું છું કે બીજું વચન માગી લે, પાટણપતિ ફેરવસી રાજી ખુશી થી દેવા માટે તૈયાર છે. અરે દેવીરા, મારે જોઈએ તો તારી દીકરી જોઈએ છે. એ સોનગઢના યુવરાજ, જ્યાં સુધી ફેરોસી ના ખોડિયા ની અંદર પ્રાણ છે તે વાત તો કદાપી નહીં બને, માટે હજી સમજાવું છું બીજું વચન માગી લે, પાટણપતિ ફેરોસી દેવા માટે તૈયાર છે.
અને પાટણપતિ ભેરોસી જો તે વસન આપ્યું હોય તો તારી દીકરીનો હાથ સોંપી દે. માટે સોનગઢના યુવરાજ આજ લડવા માટે હોશિયાર થઈ જા. અરે હોશિયાર થઈ જા. પ્રધાનજી મોટો ડખો કરવો લાગે. હા બાપુ, આજ સોનગઢ નો યુવરાજ છવાલો આપણી સામે દગો કરવા માંગે છે. મને ખબર જ છે, આ તો તમને મોહ હતો. મારો ભાઈ, મારો ભાઈ. નહીં પ્રધાનજી, જાવ એના પ્રધાનજી ને જઈને ઠાર મારો. જાવ, ઈ તમે મજા મજા કરો, એનું હું બધું સંભાળી લઉં છું. તમે ભાઈ ને સંભાળો. વાહ પ્રધાનજી, જાવ બાપુ દગાથી કામ લેવાની વાત છે. હા પ્રધાનજી, નગર તમારે સાલીગ્રામ ની, મારા 60 ગ્રામ ની. શું વાત કરો પ્રધાનજી? દગાથી કામ લેવાનું હોય વિગતવાર. હા, તમે ભાઈ અહીં જાઓ, હું ઓલાને એક બાજુ લઈને બેઠો હો. હા પ્રધાનજી, જાઓ જાઓ. અરે તલવાર મારી જગ્ય કે રુધિર દારૂ ઝાખવા, આજે તલવાર મારી જગ્ય કે રુધિર દારૂ ઝાખવા, ચાલો જા છબલા આજે તારા બાપ નું નામ રાખવા. અરે પાટણ મારું પાતાળ માં ધરતી ધમધમ થાય છે. અરે પાટો મારું પાતાળ માં ધરતી ધમધમ થાય છે. તારા જો માય કાંગલા આજ સબલા ના પદમાં કસરાઈ જાય છે. અરે સૂર્ય સ્વામી ધૂરું ડે, સૂર્ય ઝાખો થતો નથી. આજે સૂર્ય સ્વામી ધૂરું ડે, સૂર્ય ઝાખો થતો નથી. તારા જવા જમાલા થી પાટણપતિ ભેરોસી નો વાળ વાકો થતો નથી. અરે નહી તલવાર કી ધાર છે, નહી ગોલી કી બુધાર છે. હે સબલા ડરતા હે તો શીખ પર્વત કી બુધાર છે. અરે બાકડ બચ્ચા લાખો લાખે બિચારા, આજ બાકડ બચ્ચા લાખો લાખે બિચારા, સિંહણ બચ્યું એક, આ એક હજારા. રે પાટણપતિ ભેરોસી યુદ્ધ માટે તૈયાર થઈ જા. અરે તો થઈ જા માટી. હાલો આપણે શિવના મંદિરે જવું છે. હાલો ગુરુવાર છે, શિવ